साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે અધિક શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ ભજન મંડળની બહેનો દ્વારા કાંઠા ગોરની પૂજા અર્ચના કરવામાં આવી। પ્રાંતિજ તપોધન ફળી ખાતે રહેતી કૃષ્ણ ભજન મંડળની મહિલાઓ દ્વારા પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે પરંપરાગત રીતે તપોધન ફળી ખાતે રહેતા રંજનબેન ગિરીશભાઈ રાવલના ઘરે માટીના ત્રણ નાના શિવલિંગ બનાવી એક મહિનો પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ભજન કીર્તન સહિત ધાર્મિક વાર્તાઓ વાંચીને કૃષ્ણ મંડળની મહિલાઓ દ્વારા એક માસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ભજન કીર્તન સાથે કાંઠાગોર અને ભગવાન પુરુષોત્તમજીની વિશેષ પૂજા અર્ચના સાથે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને દર ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય અને ભક્તિની ઊંડી પરંપરા છે ત્યારે પ્રાંતિજ તપોધન ફરી ખાતે રહેતી કૃષ્ણ મંડળની બહેનો દ્વારા ભગવાન પુરુષોત્તમ અને કાંઠાગોરની પૂજા કરી ભક્તિભાવ સાથે અધિક શ્રાવણમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। તો આ પ્રસંગે રંજનબેન રાવલ, પદ્માબેન રાવલ, કપિલાબેન રાવલ, લતાબેન રાવલ, દાહીબેન રાવલ, સૂર્યાબેન, નૈનાબેન, અર્ચનાબેન, રંજનબેન સહિત કૃષ્ણ મંડળની બહેનો તથા રાવલ સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। જીલ રાવલ છે ડિસ્ટ્રિક્ટ પ્રાંતિ છે। પુરુષોત્તમ ભગવાન કોઠાગોરની જય। પવિત્ર પુરુષોત્તમમાં શરૂઆતથી અમે પ્રાંતિજની તપોધન મહેલાની બહેનો કૃષ્ણ મંડળની આખા માસનું આયોજન કરેલ છે કોઠાગોરનો। તો દરરોજ અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને ભગવાનની પૂજા અર્ચના કાયમ માટે કરીએ છીએ અને તપોધન મહેલાની બહેનો બહુ ઉત્સાહી અને બહુ એટલા ઉત્સાહી છે એટલા માટે બધી બહેનો દરરોજ આખો મહિનો આવે છે।